નમસ્કાર. 21 એપ્રિલ, આજનો દિન મહિમા, મોરિસ વિલ્સનની જન્મજયંતિ. હિમાલયના સર્વોત્તુંગ શિખર એવરેસ્ટને ચડવાનો નિશ્ચય કરનાર પર્વતારોહક મોરિસ વિલ્સનનો જન્મ ઇંગ્લેન્ડમાં તારીખ 21 એપ્રિલ 1898ના રોજ થયો હતો. બાળપણથી જ તેમનામાં પૂર્ણ આત્મવિશ્વાસ અને અદ્ભુત સાહસ શક્તિ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તો સૈનિક તરીકે જોડાઈને બહાદુરી માટે મિલિટરી ક્રોસ મેળવેલ. તેમને અચળ શ્રદ્ધા હતી કે દુનિયાના તમામ રોગ સંતાપનું નિવારણ માત્ર પ્રાર્થના અને ઉપવાસમાં રહે છે. પોતાની આ શ્રદ્ધાનો પરચો જગતને બતાવવા માટે તેમણે એવરેસ્ટના દુર્દાંત શિખર ઉપર એકલા પહોંચવાનું સાહસ કરવાનું નક્કી કર્યું. એ માટે એમણે હિમાલયને લગતા અનેક પુસ્તકો અને નકશાઓનો તેમણે અભ્યાસ કર્યો. મોરિસે અમુક ઊંચાઈ સુધી એવરેસ્ટ પર વિમાનમાં જવાનું નક્કી કર્યું. એક જૂનું વિમાન ખરીદી પોતાનો જવાનો દિવસ જાહેર કર્યો, પરંતુ સરકારે પરવાનગી ન આપી. છતાં 3 અનુભવી શેરપાઓની મદદથી તેઓ 5000 મીટરની ઊંચાઈએ પહોંચ્યા. થોડે ઊંચે જતા જ તેની કસોટી શરૂ થઈ. એની શક્તિ હણાઈ ચૂકી હતી. તેમનો ઉત્સાહ અદમ્ય હતો. આગળનો માર્ગ અતિ ખતરનાક હતો. અત્યાર સુધી કોઈ માણસ અહીંથી આગળ ગયો ન હતો. ઈસવીસન 1934ની 31મી મે ગુરુવારે વહેલી સવારે વિલ્સને પોતાની ડાયરીમાં નોંધ્યું છે, પુનઃ પ્રયાણ કેવો મહાન છે આ દિવસ. વિલ્સનની ડાયરીનું આ અંતિમ લખાણ. મહા મુશ્કેલીએ આગળ વધતા રાત પડી. એ રાતે સૂતા પછી ફરી જાગવા પામ્યા નહીં.